વતન જવાની માંગ સાથે કિમ રેલવે સ્ટેશન વિસ્તારમાં આઠસો થી એક હજારની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકોએ રેલ રોકો આંદોલનના સૂત્રોચ્ચાર સાથે ધસી આવી હોબારો મચાવ્યો હતો કિમ રેલવે સ્ટેશન વિસ્તારમાં લગભગ આઠસો થી એક હજારની સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો રેલ રોકો આંદોલનના સૂત્રોચ્ચાર સાથે ઘસી આવી હોબાળો કર્યો હતો અને ટ્રેનની સાથે ટ્રેક પર ઊભા થઈ ગયા હતા ટ્રેન પાસે આવી જતા નસભાગ થઈ જતી હતી અને સદનસીબે મોટી હોનારત થવા અટકી હતી માટે પ્રશાસનની મુશ્કેલીમાં વધારો થયો છે શ્રમિકોને ખરેખર જો તેમના વતન મોકલવા સરકાર તૈયાર છે તો તકલીફ ક્યાં છે કેમ કે હવે અમને અત્યાર સુધી ગામના લોકસેવા કરતા વાળા અને અનાજની કીટને જમાણવાવાળા કે બીજી અન્ય રીતેના મદદ કરનાર મોટા મોટા ગ્રુપ પણ હવે ક્યાં સુધી મદદ કરશે અત્યારે હવે બે ચાર ગ્રુપ

તો કેમ એમને વ્યવસ્થિત સુરક્ષા આપી અને વતન મોકલી ના શકાય અને જો કોઈ કારણસર ના પણ મોકલી શકાય એમ હોય તો સ્થાનિક કે ઉપર લેવલના ને નેતા છે એમને કોઈ પણ માધ્યમથી સચોટ જાણકારી એમના સુધી પહોંચાડવાની જવાબદારી સરકારની છે નહીં તો થી શ્રમિકો અને પોલીસ પ્રશાસન વચ્ચે ઘર્ષણ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે અને સરકાર જો એમ સમજતી હોય કે આ મહામારી પછી ગુજરાત તરત ફરીથી ગતિશીલ થાય તો એનો મજબૂત સ્તંભ ગુજરાતમાં આવેલી જીઆઈડીસી છે જે આજે પણ આપણું ગુજરાત ચમકદાર છે એમાં જીઆઈડીસી નો મહત્વનો હિસ્સો સી ફાળો છે અને

અને ભાડા અને બીજા અન્ય બાબતમાં બધા જ પક્ષ રાજકારણ રમે છે તમે એમની સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવી મોકલાવો તો ફરી જ્યારે આ મહામારી પછી ઉદ્યોગો ચાલુ કરતી વખતે સમયસર પરત આવી જાય નહીં તો પછી પોતાના ધંધા માટે મોટી મોટી લોનો જે ઉદ્યોગપતિઓએ લીધી છે તેમને આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં